નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્યુ સાથે હું છું શિવાંગી. સ્વાગત છે આપનું ગુજરાત નોનસ્ટોપમાં. બળાત્કારના નિવેદન મુદ્દે સ્વામી સંતનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વામી સંત નુગરેરાસ પ્રસાદ વડતાળનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે તેવો વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયોમાં આગળ પાછળના શબ્દો એડિટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે ચર્ચાસ્પદ વિડીયો છે તે બહાર વાયરલ થયો છે. બળાત્કારીને ફાંસી ન અપાય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. તો શું હતો વાયરલ વિડીયો, આવો સાંભળીએ. બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે તો કોઈને સજા ન દેવાય. આ સુપ્રીમ કોર્ટે હમણાં 4 જણને ફાંસીની સજા આપી, ન આપી શકાય કારણ કે ભગવાનની ઈચ્છાથી થયું છે. બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે તો કોઈને સજા ન દેવાય. આ સુપ્રીમ કોર્ટે હમણાં 4 જણને ફાંસીની સજા આપી, ન આપી શકાય કારણ કે ભગવાન. આ જે વિડીયો છે તે એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો અને જે રિયલ વિડીયો શું છે આવો સાંભળીએ. બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. આ વાતને બહુ મહારાજ પોતે કહીને ગયા છે. મહારાજ કે કોઈ હવેલીમાં બેઠો હોય, સુરાપાન થતું હોય, થઈ થઈ નાચ થતો હોય અને તબલાની થાપ ઉપર એની અંદર થાપ પડતી હોય અને પછી આપણે એમ કહીએ કે ભગવાનની મરજીથી થાય છે ને મહારાજ મારું કાબુ કેમ ન રાખ્યું, એ મહારાજ ઉપર દોષ દેવો નહીં. નહીં તો દુનિયામાં જેટલા બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે તો કોઈને સજા ન દેવાય. આ સુપ્રીમ કોર્ટે હમણાં 4 જણને ફાંસીની સજા આપી, ન આપી શકાય કારણ કે ભગવાનની ઈચ્છાથી થયું છે. એટલે મહેરબાની કરીને પોતાના કર્મને મારા દાદાના ઉપર ના ઢોળશો. કે છે બધું સ્વામી સંત દ્વારા જે વિડીયો વાયરલ થયો છે, સ્વામી સંત દ્વારા જે કહેવામાં આવ્યું હતું પણ તેને જે એડિટ કરીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને હમણાં તમે જે સાંભળ્યું તે રિયલ વિડીયો હતો જે તેમને જે સાચી રીતે જે વાત કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે અને અસલી વિડીયો એવો હતો કે તેમાં તેમણે જે સંપૂર્ણ માહિતી આપી હતી દરેક બાબત ઈશ્વર પર ન છોડાય તેવું પણ જે વિડીયો છે તે વાયરલ થયો છે. પોતાના કર્મને મારા દાદા પર ન ઢોળાય, દરેક દોષનું મૂળ ભગવાન નથી હોતો તેવું પણ તેમણે જણાવ્યું છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, જણાવશો કે જે વિડીયો વાયરલ થયો છે સંતનો, તો ક્યાંક બે વિડીયો છે, એક રિયલ વિડીયો અને એક જે એડિટ કરીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગત એ પ્રકારની છે કે વડતાલમાં દિવ્ય શાકોત્સવ મહોત્સવ યોજાયો હતો 10મી જાન્યુઆરીના રોજ, અને 10મી જાન્યુઆરીએ આજે નુગેન્દ્ર પ્રસાદ જે છે ભાવિ આચાર્ય પણ માનવામાં આવી રહ્યા છે વડતાલના, અને તેમણે આ એક જ્યારે તેઓ ભક્તોને સંબોધન આપી રહ્યા હતા ત્યારે તેમણે એક દ્રષ્ટાંત આપ્યું હતું અને એ દ્રષ્ટાંતની અંદર આ એડિટ કરવામાં આવ્યો છે વિડીયો. અને એ વિડીયો તેમના જે વિરોધીઓ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો વડતાલની ગાદીને લઈને ખેંચતાણ અને અનેક વિવાદો ગાદીની ખેંચતાણને લઈને આવતા રહેતા હોય છે, અને તેમાં ક્યાંક ને ક્યાંક હવે વિરોધીઓ જે છે તે સ્વામીજીના તેના દ્વારા આ વિડીયો વાયરલ કર્યો હોવામાં આવી રહ્યું હોવાનું ત્યાંના હરિભક્તોનું કહેવું છે. અને જે પ્રકારે અત્યારે હાલનો જે વિડીયો જે એડિટ થયો છે તે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, અને બપોરના સમયગાળા દરમિયાન જે ભક્તો જે છે હરિભક્તો છે તેમણે તે ત્યાં વડોદરા ખાતે તેઓ આવેદન આપવા માટે પણ ગયા હતા અને પોલીસમાં તેઓએ ફરિયાદ પણ નોંધાવી હતી. એટલે કહી શકાય કે આ જે સમગ્ર વિડીયો છે તેને લઈને વિવાદ વધુ ને વધુ વકરે તેવી અત્યારે હાલ શક્યતાઓ વ્યક્ત કરાવવામાં આવી રહી છે. પરંતુ અત્યારે હાલ જે વડતાલ ગાદીના જે હરિભક્તો છે તેઓમાં એક રોષ અને લાગણી દુભાઈ હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ, કેતન આભાર આપનો માહિતી માટે. તો જે રીતે વાયરલ વિડીયો જે હતો, જે એડિટ કરીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તે વિડીયો પણ સાંભળી, જે એડિટવાળો જે વિડીયો હતો અને રિયલ વિડીયો કયો છે તે પણ આપણે સાંભળીએ. બહુ મહારાજ બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે તો કોઈને સજા ન દેવાય. આ સુપ્રીમ કોર્ટે હમણાં 4 જણને ફાંસીની સજા આપી, ન આપી શકાય કારણ કે ભગવાનની ઈચ્છાથી થયું છે. બધું ભગવાનની ઈચ્છાથી થાય છે.
આ વાતને બહુ બહુ મહારાજ પોતે કહીને ગયા છે, મહારાજ કે કોઈ હવેલીમાં બેઠો હોય, સુરાપાન થતું હોય, થઈ થઈ નાચ થતો હોય, અને તબલાની થાપ ઉપર એની અંદર થાપ પડતી હોય, અને પછી આપણે એમ કહીએ કે ભગવાનની મરજીથી થાય છે, મહારાજ મારું કાબુ કેમ ન રાખ્યું, એ મહારાજ ઉપર દોષ દેવો નહીં. નહીતર દુનિયામાં જેટલા બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે, તો કોઈને સજા ન દેવાય. આ સુપ્રીમ કોર્ટે હમણાં 4 જણને ફાંસીની સજા આપી, ન આપી શકાય, કારણ કે ભગવાનની ઈચ્છાથી થયું છે. એટલે મહેરબાની કરીને પોતાના કર્મને મારા દાદાના ઉપર ના ઢોળશો. જે રીતે વડતાલના જે સંત છે તેમનો એક વિડીયો વાયરલ થયો છે, એડિટ કરીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, અને મેં આપને જે સંભળાવ્યો એક વિડીયો જે એડિટ કરીને જે તેમણે જણાવ્યું હતું, જે વિડીયો વાયરલ થયો છે તે, અને ખુદ તેમણે શું પ્રોપર બોલ્યા હતા તે પણ આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. અને આ જે વિડીયો છે જે વાયરલ થયો છે તેને લઈને ભક્તોનું શું કહેવું છે, આવો સાંભળીએ. એ શબ્દોમાંથી 8 સેકન્ડની ક્લિપ અમુક વ્યક્તિઓ દ્વારા ઉચકીને અને સોશિયલ મીડિયામાં એવી ખોટી રીતના વાયરલ કરવામાં આવી કે અજેન્દ્ર મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ 4 વ્યક્તિઓએ એ રેપ કર્યો નથી અને એમને જે ફાંસીની સજા થાય તે સુપ્રીમે ન આપવી જોઈએ. આવું 8 સેકન્ડની ક્લિપ વાયરલ કરી અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને બદનામ કરવાનું કાવતરું કરેલું છે, અને એના માધ્યમથી અમારા લાખો હરિભક્તોની લાગણી દુબઈ છે. વડતાલના સંતનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ભક્તો દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે તેમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. બળાત્કારના નિવેદન મુદ્દે સ્વામી સંતનો વિડીયો વાયરલ થયો છે, વિડીયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે, અને તેમના જે ભક્તો છે તેઓને પણ જણાવ્યું કે સંતને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કારણ કે મહત્વપૂર્ણ બાબત એ છે કે વડતાલની જે સ્વામિનારાયણ મંદિર જે પ્રખ્યાત છે તેમાં જે ગાદીને લઈને તેમના અનેક દુશ્મનોને તેના કારણે પણ ભક્તોએ પણ અત્યારે જ પ્રતિક્રિયા આપી કે દુશ્મનો વધારે છે, તેના કારણે પણ તેમનો આ વિડીયો એડિટ કરીને વાયરલ કરવામાં આવી શક્યો છે, અને તેના કારણે આ વિડીયો વાયરલ કર્યો છે અને હરિભક્તોએ પણ નિવેદન આપ્યું છે. વડતાલના સંતનો જે વિડીયો છે તે વાયરલ થયો છે, અને વિડીયો વાયરલ થવાના કારણે હરિભક્તો દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. વિડીયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યું છે અને તેની ઉપર પણ અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. સ્વામી સંતનો જે વડતાલનો જે વિડીયો છે તે સામે આવ્યો છે. આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠાના વડાલીમાં ધાબા પરથી પડતા 8 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ધાબા પર પતંગ ચગાવવા ચઢેલો આ કિશોર કોઈ કારણસર ધાબા પરથી નીચે પટકાયો હતો. બાદમાં તેને ઈડનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જોકે ત્યાં તેનું મોત નિપજ્યું છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મકરસંક્રાંતિ પર ઊંધિયું અને જલેબી ખાવાનું મહત્વ છે, અને આ દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું અને જલેબી ઝાપટી જાય છે. લોકોને ખરાબ ગુણવત્તાવાળી વસ્તુ વેચતા એકમો સામે કાર્યવાહી કરતા કોર્પોરેશનના ફૂડ વિભાગે ઘણા સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું. ઊંધિયું અને જલેબી વેચતા એકમોની તપાસ કરી સેમ્પલ લેવાયા. ખાસ વાત તો એ છે કે આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આવતા દિવસો લાગી જાય છે, અને ત્યાં સુધીમાં તો લોકો ઊંધિયું અને જલેબી ખાઈ ચૂક્યા હશે. ઉત્તરાયણના તહેવારને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ રહ્યું છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ ખાસ તો ઊંધિયા જલેબીને આરોગતા હોય છે, ત્યારે તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદની અલગ અલગ વિક્રેતાઓ પાસેથી તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તમામ ઊંધિયું અને જલેબીનું જે રો મટીરિયલ છે તેના નમૂના લેવામાં આવી રહ્યા છે. ખાસ તો આરોગ્ય વિભાગ જે છે તે સતર્ક બન્યો છે. અલગ અલગ ટીમો પાડીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આપણે આરોગ્ય અધિકારી સાથે વાત કરીશું. સર, ખાસ તો અત્યારે કેટલા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કઈ કઈ વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી છે? અત્યારે તહેવારના ઉત્તરાયણના તહેવારના અનુસંધાને ઊંધિયું અને જલેબીના અમદાવાદ શહેરમાંથી વિવિધ જગ્યાએથી નમૂના લેવામાં આવી રહ્યા છે. અત્યારે અહીંયા ઊંધિયાનું સેમ્પલ ચાલી રહ્યું છે અને તેને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવી રહ્યું છે.
છે ખાસ તો અત્યારે કેવા કેવા નમૂના લીધા અને કોઈ જગ્યાએથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે અને જો મળી આવશે તો તેની ઉપર કેવા પ્રકારનું એક્શન લેવું? અત્યારે ફૂડ સેફ્ટી એક્ટ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે ઉધિયું જલેબીના સેમ્પલ લઈને તેમાં જો કલર વધારે જણાય કે ઉધિયામાં કંઈ ફંગસ કેવું હોય, અધરવાઇઝ માનવ વપરાશને હાનિકારક કોઈ તત્વ જણાય તો તેનો ડિસ્ટોર કરાઈને પેનલ્ટી લઈને કોર્ટ કાર્યવાહી કરવામાં આવે. ખાસો જોવામાં આવે તો ઉત્તરાયણના તહેવારને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ખાસ લોકો જ્યારે મોટી સંખ્યામાં આરોગતા હોય છે તેમના આરોગ્યને નુકસાન ન પહોંચે તેનું પૂરતું ધ્યાન આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. કેમેરામેન રવિ જોશી સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ ઉત્તરાયણ પર્વને લઈ અમદાવાદમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની ટીમ દ્વારા જલેબી અને ઊંધિયાના વિક્રેતાઓની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ અને તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણના પર્વ પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવતા ચેકિંગ હાથ ધરતા વેપારીઓમાં ફડફડાટ ફેલાઈ ગયો છે. ઊંધિયું, જલેબી અને ચીકીના વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને પાલિકાના આરોગ્ય વિભાગના 4 ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. માંજલપુર, ઓપી રોડ, ચોકડી, વાઘોડિયા રોડ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉત્તરાયણમાં ઊંધિયું, જલેબી અને ચીકી વધારે આરોગતા હોય છે એની ચકાસણી, એટલે કે જેમાં સારી વસ્તુ વેચાય છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે. કે જે કાલે તહેવાર હોવાના કારણે લોકો ખાસ કરીને આનું આરોગતા હોય છે, એટલે આપણે અગાઉથી જ છેલ્લા 6-7 દિવસથી આ ચેકિંગ કાર્ય ચાલુ હતું અને આજે 4 ટીમો બનાવીને ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાં વડોદરા શહેરના જ્યાં ઊંધિયું અને જલેબી ખાસ વેચાતા હોય છે. હવે વાત કરીએ મહામાવઠાની. રાજ્યમાં માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. 14 અને 15 જાન્યુઆરીના રોજ વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે. જો કે ઠંડીનો ચમકારો વધશે તેવું તેમણે જણાવ્યું છે. સાથે સાથે ઉત્તરાયણમાં 15-20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ડે ટુ ડે 3, ડે 4, ડે 5 મે કોઈ બારિશ કા સંભાવના નહીં હૈ. એન્ડ લેકિન ટુમોરો ઓનવર્ડ ટેમ્પરેચર મે ડાઉન હોગા, મિનિમમ ટેમ્પરેચર મે તો ઠંડી કા જ્યાદા મહેસૂસ હોગા. विंड मेनली 14-15 को विंड जो है मेनली नॉर्दर्ली नॉर्थ दिशा से उत्तरी दिशा से बहेगी और विंड स्पीड 15-20 किलोमीटर पर आवर तक संभावना है. ત્રણ પૂર્વે શહેરના વાતાવરણમાં એકાએક જ પલટો સર્જાયો છે. જોઈ શકાય છે કે જે વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદમાં સર્જાયું છે. આ વાતાવરણના કારણે પતંગ રસિકો છે, ખાસ કરીને અમદાવાદીઓ છે, તે ચિંતામાં મુકાયા છે. કારણ કે જે રીતે અત્યારે હાલ હવામાન વિભાગે આગાહી આપી હતી કે એક જે વરસાદી સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફથી પસાર થઈ રહી છે તેના જ ભાગરૂપે અત્યારે હાલ આ જે વાતાવરણ જે છે તે અત્યારે આ પ્રકારનું સર્જાઈ ગયું છે. ખાસ કરીને સિસ્ટમના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ જે છે કમોસમી વરસાદ તે તો પડ્યો છે, પરંતુ તેની સાથોસાથ હવે અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે દૂર દૂરથી લોકો છે તે અમદાવાદ આવતા હોય છે અને અમદાવાદની ઉત્તરાયણ પણ ખૂબ જ જાણીતી છે. ત્યારે હવે જે રીતે આ વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે દરેકે દરેક અમદાવાદીઓ છે ચિંતામાં મુકાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે જે વાતાવરણ છે તે ખૂબ સારું બની જાય અને તેઓ પતંગની મજા છે તે માણી શકે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પાટણ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ પડ્યો અને વરસાદના પગલે જીરું, ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાધનપુરના તાલુકાના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો અને વાતાવરણમાં પલટો થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.
તો આ તરફ રાજ્યના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે. વાતાવરણના પલટા આવતા રાજ્યભરમાં વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસ છવાતા વાહન ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણમાં વિઝિબિલિટીનું પ્રમાણ ઘટતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અમરેલી, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ સહિત ડાંગ જિલ્લાના સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અચાનક વાતાવરણ બદલાતા શિયાળુ પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભરશિયાળે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતોને. ત્રણેય પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાંત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરું, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય છે અને નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પસરી ગઈ છે. શિયાળે માવઠાનો માર, ધીમી ધારે પડેલા વરસાદથી જગતનો તાત પરેશાન. કપાસ અને મગફળીના ઉભા પાકને ભારે નુકસાન. જીરું, ચણા, ઘઉં અને ડુંગળીના પાકને પણ થશે અસર. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો. રાજકોટમાં અમી છાંટણા તો જામનગર, પડધરી, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરું, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોવાથી નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોને ઘઉં, ચણા, જીરું અને ડુંગળીના પાક સારી રીતે તૈયાર થશે તેવી આશા હતી, પરંતુ વરસાદ પડતા તેને પણ નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં તીડ બાદ હવે માવઠાનો માર. આ તરફ ઉત્તર ગુજરાતમાં ખેડૂતો હજુ તીડના આક્રમણથી થયેલા નુકસાનીના વળતરની રાહ જોઈ રહ્યા છે. ત્યાં હવે વધુ એક માવઠાથી તીડથી બચેલો પાક પણ નુકસાની તરફ જતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. અમીરગઢ, સુઈગામ સહિતના બનાસકાંઠા જિલ્લાના ઘણા સ્થાને માવઠાથી જીરું, ચણા, ઘઉં તેમજ બટાકા સહિતના રવિ પાકોને અસર થઈ છે. કચ્છમાં ભર શિયાળે મેહુલિયો વરસ્યો. કચ્છના નખત્રાણા, અંજાર, ગાંધીધામ, અબડાસા, ભચાઉ તથા ભુજ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતો પર પડતા પર પાટું માર્યા જેવી સ્થિતિ થઈ છે. વારંવાર થતા માવઠાથી રાજ્યભરના ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યાં સરકાર પાસે જગતનો તાત એક સારા વળતરની ઉમેદ સાથે મીટ માંડીને બેઠો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ક્યાંક સાચી ઠરી છે ત્યારે જામનગરથી ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. માવઠાની અસરને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ચણા, જીરું સહિતના રવિ પાકને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો માવઠાના પગલે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ 24 થી 48 કલાકમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. જે માવઠાની આગાહી છે તે ફરી એકવાર સાચી ઠરી છે. જામનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો ત્યાં તાલુકાઓમાં કેટલાક છૂટા છવાયા જે છાંટા છે તે પડ્યા હતા અને માવઠાની અસર છે તે જોવા મળી હતી. આ સાથે જ જે ખેડૂતો છે તે ચિંતિત છે, કારણ કે જે ઘઉં, જીરું જેવા જે રવિ પાક છે તેની નુકસાનીની શક્યતા છે તે સેવાઈ રહી છે. આપણી સાથે કેટલાક ખેડૂતો પણ છે, આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું. હું આપને પૂછવા માંગીશ કે જે રીતે માવઠાની અસર જોવા મળી રહી છે, ખેડૂતોને કેટલો નુકસાન? આ વખતે કુદરત ખેડૂતો ઉપર કોપરમેન થયેલ છે અને થપાટું પડતી જાય છે. અતિવૃષ્ટિને કારણે ચોમાસું પાક ફેલી ગયા છે અને હાલ શિયાળુ પાકની અંદર જે કમોસમી વરસાદને કારણે જીરું, ચણા, ઘઉં જેવા જે જામનગર જિલ્લાની અંદર સૌથી વધારે વાવેતર થઈ છે તેની અંદર જબરજસ્ત નુકસાન થઈ છે. આજે જામજોધપુર, કાલાવડ તાલુકાના અમુક ગામડાઓની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો છે
જેને કારણે આ વિસ્તારની અંદર જીરાના પાકને બહુ મોટું નુકસાન જાય એવી શક્યતા રહેલી છે. હજી બે દિવસ આગાહી છે, એ પ્રમાણે જો વરસાદ પડશે તો શિયાળુ પાક પણ ફેલ થવાની શક્યતા રહેલી છે. તમે હાવ પેટ છૂટી વાત કરો ને, જો તો અત્યારની સિઝનમાં જો વરસાદ આવે ને તો માણસને મારી નાખવા માટે ઝેરનું અંજીસન કામ ના કરે ને એનાથી વધારે આ વરસાદ થી જીરાનું પાક તો સંપૂર્ણ નાશ થાય એનું કારણ કે ખાલી ઠાર જાકર આવે ને તોય જીરા ફેલ થઈ જાય છે. તો એની જગ્યાએ કમોસમી વરસાદ આવે તો અગાઉ તો ખેરું બેવડો વરેલ પડ્યો છે, એને તો ખાલી લત મારીને આમાં નાખવાની વાત છે. કુદરત રામ જાણે શું છે એને, ત્યાં કમોસમી વરસાદ જો અત્યારે આ આગાહી મુજબ વરસે તો ખેડૂત પૂરેપૂરો પાયમાલ થઈ જાય. હવામાન વિભાગની આગાહીના પગલે જામનગર શહેર અને જિલ્લાના જે તાલુકાઓમાં જે રીતે માવઠાની અસર જોવા મળી હતી અને તેને લઈને જ હવે ક્યાંક ને ક્યાંક જે તડકો છે તે નીકળી આવ્યો છે, એટલે ખેડૂતો છે તે નિરાશામાંથી ક્યાંક ને ક્યાંક બહાર આવતા જણાય. કચ્છમાં માવઠાથી જીરું સહિતના પાકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભુજના માધાપર, વાગડ અને પશ્ચિમ કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. જો હજુ વરસાદ પડશે તો કચ્છના ખેડૂતોનો રવિ પાક નિષ્ફળ જશે. એટલે વરસાદ તો એટલો બધો નથી આવ્યો, થોડો થોડો છાંટા એક ઝાપટું આવ્યું છે તો એટલો બધો નુકસાન તો નથી થયું, પણ જો હજી વધારે વરસાદ આવે જો આવી જ રીતે તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. ઘઉંને નુકસાની વધારે આવશે, કેમ કે ઘઉં અમુક આપણે ઊંચા ચડી ગયા છે, થોડા જ બધા આડા પડી જાય ખરા, એમાં અડધો પાક ઉતરે એવી શક્યતા ખરી. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદને લઈ અને રવિ પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે જીરું, ચણા, ઘઉં, ડુંગળી સહિતના ઊભા પાકને નુકસાન થયું છે. માવઠાના કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં જે માવઠું પડ્યું છે, માવઠાને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય જોવા મળે છે અને જે શિયાળુ પાક છે, જે ઘઉં છે, જે કપાસ છે, જીરું છે, તેવા પાકોને કંઈક ને કંઈક નુકસાની થઈ છે. ત્યારે આપણે ખેડૂતોને પૂછીએ કે ખેડૂતોને ખરેખર કઈ રીતની નુકસાની છે અને હાલ જે છે કેવી પરિસ્થિતિ છે. ત્યારે આપણે એક ખેડૂતને મળીએ. શું નામ છે આપનું? અત્યારે જે આ માવઠું થયું છે ને એની અંદર લગભગ અમારા ઘઉં બધા બળી ગયા છે અને એની અંદર બહુ મોટી નુકસાની છે, પણ એ બધી નુકસાની કોઈ સરકાર તો જોતું નથી, એટલે એને જોવાની ખાસ જરૂર છે. એથી બીજું વિશેષ એ કહેવાનું છે કે આજે જે ખેડૂત માલિક છે, જમીનના માલિકો, એ ભાડેથી આપી દે છે, હાથથી આપે છે, તો આ બધો જે હકીસો કાંઈ પણ સરકાર સહાય કરે તો એ બધા ખેડૂતને મળે છે. જે મજૂરી કરતા જે ભાડેથી રાખી અને હાથથી રાખી અને જે કાંઈ પણ મજૂરી કરે છે એને કાંઈ વેતન મળતું નથી. ચોક્કસથી જે ઘઉં છે, જે ઊભા પાકો છે, જીરું, એને ખાસ કરીને બહુ નુકસાની થઈ છે. ત્યારે હાલ આપણે આ ભાઈને પૂછશું કે હાલ જે કપાસનું પણ વાવેતર છે, ક્યાંક ને ક્યાંક ઈયળની પણ ફરિયાદો છે, શું કહેશો એના માટે? હવે કપાસ ને બધું બળી ગયું છે એટલે આનો કંઈક સહાય આપો. ચોક્કસથી માવઠાને લઈને ખેડૂતોમાં ખરેખર ચિંતાનો વિષય છે અને ખેડૂતો જે સરકાર પાસે છે કંઈક ને કંઈક અપેક્ષાઓ પણ રાખી છે, જો સરકાર તેમની અપેક્ષાઓ પૂરી કરે તેવી પણ ક્યાંક આશા સેવાઈ રહી છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. પાટણના રાધનપુરના વીસ ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જીરું, એરંડા, ચણા અને રાયડામાં વરસાદથી થયેલી જીવાતોએ નુકસાન પહોંચાડ્યું છે. વાદળછાયા વાતાવરણ પર ઊભા પાકને નુકસાન થવાનું જોખમ છે. ખેડૂત અત્યારે ભાગીને ભૂખો થઈ પડ્યો છે, ખેડૂતનો કોઈ પણ અવાજ સાંભળે એમ નથી. ખેડૂત અત્યારે પાયમાલ થઈ પડ્યો છે, અત્યારે ખેડૂત કને પૈસા નથી, દવા છાંટવાના પણ પૈસા નથી. આવા રોગ આવ્યા છે, ચરમી જેવા રોગ, મોટા મોટા જીરામાં જીરા સુકારાના રોગ છે, પછી જીવાતના રોગ છે. પહેલાં ચોમાસું આવ્યું, ચોમાસામાં અમારા ખેડૂતોને બધાને ઘાસચારો હતો સાફ થઈ ગયો. આ બધા ખેડૂતો વીમા લીધેલા છે, છતાંય કોઈ વીમાનો આધાર હજી કોઈ પ્રૂફ એને મળતા જ નથી કે આપ્યો જ નથી, કાંઈ વીમો જ નથી આપતો. હાથ ઊંચા કરીને વીમા કંપની ફરાય રહી, તો મારી વિનંતી એવી કે સરકારના હાથ લાંબા છે, વીમા કંપનીને દબાવીને ખેડૂતોને વીમો અપાવે. ખેડૂતને બધું નુકસાન, નુકસાન ને નુકસાન, સરકારને કંઈ આલવું નથી. સરકારને હાથ ખંખેરીને બેસી જવાનું હોય અને કાંઈ પણ નથી. સરકાર મોટી મોટી વાતો કરે, આમ હાલ દઈએ, અમે આમ હાલ દઈએ, ફલણ હાલ દઈએ, કાંઈ આલવું નથી. સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસાની પીડિતાના મોતના મામલે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ કેસમાં આરોપીના વકીલે કોર્ટ સમક્ષ સીસીટીવી રજૂ કર્યા હતા અને અપહરણ નહીં થયું હોવાનો દાવો આરોપીના વકીલ કરી રહ્યા છે. તો વાત કરીએ અરવલ્લીના મોડાસામાં જે બનાવ સામે આવ્યો હતો, યુવતી સાથે દુષ્કર્મ બાદ તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી, ત્યારે તે ખરેખરમાં મોત હતું કે આત્મહત્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે જે 3 આરોપીઓ પકડાયા છે, પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારે 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હકીકત બતાવેલી કે ધક્કો મારીને પાડી દીધા, એવી કોઈ જ હકીકત સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જણાઈ આવતી નથી. ઓકે. દરમિયાનમાં ગાડીનો નંબર પણ કોઈ જણાઈ આવતો નથી, ખાલી 3 છોકરીઓ ચાલતી જાય છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. અને એ સીસીટીવી ફૂટેજ અમે તપાસ કરનાર અમલદારને આપી, એની નકલ કોપી આપી છે, અને એ દિશામાં યોગ્ય તપાસ કરે કે આ દીકરીઓ ચાલતી નીકળી અને પછી ક્યાં જાય છે એ અનુસંધાને આગળની તપાસ કરે તો તમામ સત્ય હકીકત બહાર આવશે. સરકાર પક્ષે દલીલો કરતા સરકારે નામદાર કોર્ટે સરકારની દલીલોને ગ્રાહ્ય રાખી રિમાન્ડ અરજી અંશત મંજૂર કરી આરોપીઓ ફરિયાદ પક્ષને સાહેબ 18/1/2020 સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની પીડિતાના મોતના મામલે ગુજરાત ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે કોઈપણ દીકરી સાથે આવું દુષ્કર્મ ન થવું જોઈએ. અરવલ્લી જિલ્લાના મોડાસાની પીડિતાના મોતનો મામલો રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સાયરા પહોંચ્યા હતા તો મૃતક પીડિતાના માતા પિતા સાથે મુલાકાત પણ કરી હતી. સમગ્ર ઘટના મુદ્દે મહિલા આયોગે સંવેદના પાઠવી હતી. હવે જો તમે અમદાવાદના રસ્તા પર કોઈ પણ પ્રકારની ગંદકી કરી તો તમને 5,000 થી 5,00,000 સુધીનો દંડ થઈ શકે છે. અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે આ જાહેરાત કરતા કહ્યું છે, સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માટે કેન્દ્રની ટીમ ગમે ત્યારે શહેરમાં ચેકિંગ માટે આવી શકે છે, જેથી સ્વચ્છતા સર્વેક્ષણ પર અસર ફેલાવનારા લોકોને અંકુશમાં લેવા આ નિર્ણય કરાયો છે. કયા પ્રકારની ગંદકી માટે કેટલો દંડ થશે તેનું માળખું હવે જાહેર કરાશે. 99% અમદાવાદીઓ પોતાના અમદાવાદને સ્વચ્છ રાખવા માટે કટિબદ્ધ થયા છે. સમસ્યા એક જ છે કે હજુ 1% લોકો એવા છે કે જે હજુ ગમે ત્યાં ગંદકી કરે છે અને કચરો નાખે છે. એના માટે અમે આજે નિર્ણય કર્યું છે કે મોટા પ્રમાણમાં એમને દંડ કરવાની પણ શરૂઆત કરવામાં આવશે અને 5,000 રૂપિયાથી 5,00,000 રૂપિયા સુધીનો દંડ જુદા જુદા જે લોકો હોય અથવા ઔદ્યોગિક કોમર્શિયલ એકમો હોય એને આપણે કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું વર્ષ 2020-21 ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. મૃત પાયે બનેલી VS હોસ્પિટલનું રૂપિયા 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019-20નું VS હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ 172 કરોડ રૂપિયા હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂપિયા 28 કરોડનો વધારો ચૂકવાયો છે. વીએસ હોસ્પિટલ અને ચિરામી એટર્નિટીનું 500 બેડની હોસ્પિટલનું બજેટ છે, જેનો બજેટ છે 20,061 અને 0.85 લાખ રૂપિયા, જેમાં VS હોસ્પિટલની આવક છે 333,65,000, રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટ છે 200 લાખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગ્રાન્ટ છે 19,528.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2020 અને 2021 ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. કોર્પોરેશનનું રૂપિયા 6500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં શહેરના રોડ, રસ્તા, પુલ, ફ્લાય જેવી જાહેર સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. કમિશનરે શહેરીજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને 2020 અને જે રીતે 2021 માટેનું 6500 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં સ્માર્ટ સિટી માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે રસ્તા, પુલ, ફ્લાયઓવર માટે પણ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સિવાય હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી, પીવાના પાણી માટે, જમીન મકાન માટે, SRFDL માટે, જ્યારે લાઇટ અને ઇ ગવર્નન્સ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો મોબાઇલ એપ્લિકેશનથી વિવિધ સેવાઓ શરૂ થશે. 1119.35 લાખનું બજેટ મૂકવા ડ્રાફ્ટ અંદાજપત્ર મૂકવામાં આવેલ હતું. ચાલુ વર્ષે તેમાં વધારો કરી 1523.10 લાખનું બજેટ મૂકવામાં આવેલ છે. આજે 403.75 લાખનો વધારો થયેલ છે, તેમાં 281 લાખ એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ પાછળ મૂકવામાં આવેલ છે. જ્યારે આ વખતના બજેટની હું નવીનતાની હું વાત કરું તો 53.25 લાખની જોગવાઈ વાંચન સાહિત્ય પાછળ કરવામાં આવેલ છે. જ્યારે ક્લોઝ સર્કિટ કેમેરા માટે 20 લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે. આગળ વાત કરીએ ગુજરાત ટુરિઝમ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને 8મી અજાયબીમાં સામેલ કરાયું છે. શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને 8મી અજાયબીમાં સામેલ કર્યું છે. આ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકર ટ્વીટ કરી અને માહિતી આપી છે કે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામેલ થયું છે, જેને લઈ ગુજરાત ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ લાભ થશે. સીએએના સમર્થનમાં ખેડા જિલ્લામાંથી 51,000 પત્રો વડાપ્રધાન મોદીને લખવામાં આવ્યા છે અને ખેડાના સાંસદ સહિતના ભાજપના કાર્યકરોએ આ પત્રો લખી વડાપ્રધાનને મોકલ્યા છે. છેલ્લા 35 દિવસથી LRD ભરતી પ્રક્રિયા મુદ્દે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યથાવત છે. ધરણા પર બેઠેલી મહિલાઓને 35 દિવસમાં 4 વખત ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાં 4 જેટલી મહિલાઓની તબિયત પણ લથડી ચૂકી છે. ન્યાયની માગણી સાથે મહિલાઓ રાજ્યપાલને રજૂઆત કરવા ગઈ અને તે દરમિયાન એક મહિલા ઉમેદવારની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી છે. પણ કોઈ અમને એ પણ નથી પૂછ્યો કે તમારો પ્રશ્ન શું છે, 35 દિવસથી તમારે કેમ બેસવું પડે છે, એ પણ કોઈ પૂછવા તૈયાર નથી. છતાં આજે અમે 10 છોકરીઓ રાજ્યપાલને મળવા ગયા હતા કે રાજ્યપાલ અમને એમ કે આ લોકો બધી ભણેલી ગણેલી દીકરીઓ છે, તો રાજ્યપાલ અમને જવાબ આપે કે જો અમે અભણ છીએ તો તમે અમને એ રીતના જાહેર કરો અને જો અમે ભણેલા ગણેલા હોય તો અમને ન્યાય આપો. અમે અમારો ન્યાય માંગવા ગયા હતા. કોઈ પણ જાતનો અમે હલ્લાબોલ કે કશું નથી કર્યું, તો પણ સરકાર કેમ અમારું સાંભળતી નથી. રાજ્યસભા સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાએ LRDની પરીક્ષામાં અન્યાય મુદ્દે ચાલી રહેલા મહિલા આંદોલન મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ઓપન કેટેગરીમાં મેરિટ સાથે આવ્યા બાદ SC, ST અને OBCને અનામતનો લાભ આપવા માંગ કરી છે. હવે વાત વાપીની. વાપીમાં એમેઝોન કંપનીના પાર્સલ પહોંચાડવાની ફ્રેન્ચાઇઝી ધરાવનારી અવધ લોજિસ્ટિક કંપનીમાં કર્મચારીને માલિક અને પુત્રે બેફામ માર્યો. પિતા પુત્રની દાદાગીરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. કર્મચારીએ છેલ્લા 4 માસથી પગાર આપવાના બદલે માલિકે તેને દંડાથી ફટકારતા કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ઇજાગ્રસ્ત કર્મચારીઓની માતા અને અન્ય કર્મચારીઓએ ન્યાય માટે પોલીસને રજૂઆત કરી છે. વાત કરીએ સુરતની. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ગર્લ્સ હોસ્ટેલનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓના ભોજનમાંથી ઈયર નીકળવાનો બનાવ સામે આવ્યો છે. હોસ્ટેલમાં અવારનવાર ઈયર નીકળતી હોવાથી વિદ્યાર્થીઓના આક્ષેપ સામે આવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વારંવાર ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમજ ભોજન બાબતે સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઈયળવાળા અને ખરાબ ભોજનથી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
સુરતની જો વાત કરવામાં આવે તો સુરતના ડિંડોલીની રામી પાર્ક સોસાયટીમાં યુવકની હત્યા થઈ. બંધ રૂમમાં યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સુરતની આ ઘટના છે. સુરતના ડિંડોલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે આવીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને માહિતી એવી સામે આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા કરવામાં આવી છે. સુરતમાં કચરાપેટી કૌભાંડ વધુ વકર્યું છે. કોંગ્રેસના નેતાઓ કચરાપેટીને ભાજપ ભંડોળ પેટી ગણાવતા પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અનુપ રાજપૂતે વિવાદિત પોસ્ટર લગાવતા રાજકારણ ગરમાયું છે. શહેરમાં ઠેર ઠેર કચરાપેટી પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટર લાગતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. આપને જણાવી દઈએ કે અગાઉ ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કચરાપેટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પ્રેમ સંબંધમાં હત્યાના કેસમાં આજે અમદાવાદની સેશન કોર્ટે આરોપી મુનીર મિર્જાને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આરોપીએ યુવતીની બેરહમીપૂર્વક હત્યા કરી હતી, જેની લાશ ગ્યાસપુર પાસેના સુરેજ ફાર્મના કચરાપેટી પાસેથી મળી આવી હતી. 24 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવેલા અને 23 જેટલા દસ્તાવેજી લિસ્ટ રજૂ કરવામાં આવેલા અને આ કેસ પુરવાર થયો. એ કેસની અંદર આ લાસ્ટ ઇન ટુગેધર એ પુરવાર થયું અને સરસ શારદાનું જજમેન્ટ આમાં બેઠું અને આ આરોપી તકસીરવાર ઠર્યો અને લાસ્ટ ઇન ટુગેધરમાં એ જે ભોગ બનનારની દીકરી હતી એને જુબાની આપી. વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાના થરાદના ટેરોલ ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી છે. લાશ મળવા મુદ્દે પરિવારજનોએ યુવકની હત્યા થયાનો આક્ષેપ લગાવ્યો છે. આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. સરકારના દારૂબંધીના દાવા વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે રોજ જેટલો દારૂ પકડાય છે તેના કરતા 1000 ગણો દારૂ વેચાય છે. એક્સિડેન્ટલ ડેથ સુસાઇડ ઇન ઇન્ડિયા 2018 નો કેન્દ્ર સરકારનો અહેવાલ અને કેન્દ્ર સરકારના અહેવાલમાં 2017માં 51 માનવ જિંદગી નો ભોગ લેવાનો હતો કે જે વાહન ચાલકો દારૂ પીને વાહન ચલાવતા હોય એના કારણે અકસ્માત જે થયા હતા એ 2017માં 51 થયા હતા, જ્યારે 2018માં 300 લોકોના જે લોકો દારૂ પીને વાહન ચલાવતા તેના કારણે જે અકસ્માત થયા એમ 300 જણાનો જીવ ગુમાવવો પડ્યો છે. દારૂ પીને અકસ્માત સર્જવાની ઘટનામાં 2017માં 67 લોકો ઘાયલ થયા હતા. વાત કરીએ ખેડા જિલ્લાની તો અમદાવાદ પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થતાં ચકચાર મચી ગયો છે. હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીનું પોલીસના મારથી મોત થયું હોવાનું સામે આવ્યું છે તેવો આક્ષેપ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. 26 ડિસેમ્બરના રોજ કનેજ ગામે અઘોરી આશ્રમમાં બહાદુરસિંહ જાદવ નામના શખ્સની હત્યા થઈ હતી, જેના આરોપસર પોલીસ 27 ડિસેમ્બરના રોજ માનસિંહ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી હતી, જેનું પોલીસ કસ્ટડીમાં જ મોત થતાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ છે. વાત હવે સંસ્કારી નગરી વડોદરાની તો અમૂલના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે આવેલા અમૂલના ચોકલેટના બોક્સમાં 62,200 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. પોલીસે ગોડાઉનમાં સુપરવાઇઝર સહિત 2 લોકોની ધરપકડ કરી છે અને આ કેસમાં અમૂલના ડીલરની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. વાત કરીએ કચ્છની. કચ્છમાં સામખિયાળીની ઈટી કંપનીમાં બ્લાસ્ટ સર્જાતા યુવકનું મોત નિપજ્યું છે. ગેસનો બાટલો ખોલતા દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જો કે બ્લાસ્ટથી કેટલું નુકસાન થવા પામ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. અમદાવાદ એરપોર્ટ ખાતે બોલીવુડ એક્ટર રણવીર સિંહ પહોંચે અને આગામી 7 દિવસ રણવીર સિંહ અમદાવાદના મહેમાન બનશે. તો જયેશભાઈ જોરદાર ફિલ્મના શૂટિંગ માટે આવ્યા છે. જયેશભાઈ જોરદાર ફિલ્મ ગુજરાતી વ્યક્તિ પર આધારિત છે. તો ગઈકાલે રણવીર સિંહે કંડલામાં શૂટિંગ કર્યું હતું. તો હવે વાત કરીએ મકર સંક્રાંતિના મોજની. વાત કરીએ સુરતની. સુરતમાં યુવા ગુજરાત ગ્રુપ દ્વારા પ્રી ઉત્તરાયણ સેલિબ્રેશનનું અનોખું આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગ અને કોલેજના યુથ સાથે ઉજવણી કરવામાં આવી. ડીજે અને નાચગાન સાથે પ્રી સેલિબ્રેશન કરાયું હતું. ઉજવણી સાથે સીએએ સપોર્ટ માટે લોકોને જાગૃત કરાયા હતા. સુરતના સાંસદ ધારાસભ્ય ભાજપના નેતા આયોજનમાં જોડાયા હતા. વાત કરીએ સુરતમાં પ્રી ઉત્તરાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કોલેજના સ્ટુડન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ભાજપના સાંસદ અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દિવ્યાંગ બાળકોને પણ તેમાં ખાસ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. તો સાથે જ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યું હતું અને ખાસ સીએએના સપોર્ટમાં સમર્થન માટે આ આયોજન કરાયું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશનરે તકેદારીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણના તહેવારને લઈને તારીખ 13 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિને ઈજા અથવા તો ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં અને સાથે જાહેર માર્ગ પર દોડીને પતંગ પકડી શકશે નહીં. સુરતમાં ઉત્તરાયણને લઈને સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર અવર જવર માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈને 2 દિવસ માટે ટુ વ્હીલર ગાડી ચલાવી શકશે નહીં. તો તારીખ 14 અને 15 2 દિવસ પ્રતિબંધ રહેશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. એ જાહેરનામા ખાસ કરીને જે દ્વિવાહન હોય એને બ્રિજ ઉપરથી પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ઉત્તરાયણના તહેવારમાં મોટાભાગે લોકો જાહેર રોડ ઉપર અને રસ્તા ઉપર પતંગ ચગાવતા હોય છે, જેના કારણે જે દોરી છે એ રોડ ઉપર અને બ્રિજ ઉપર જતી હોય છે. ત્યાંથી બ્રિજ ઉપર પસાર થતા જે વાહન ચાલકો હોય છે એમને ગળું કપાવવાના અને બીજી ગંભીર ઇજાઓ બનવાના બનાવ બનતા હોય છે, જે અનુસંધાને જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. સુરતમાં ઉત્તરાયણમાં સીએએ સમર્થનના પતંગ ઉડશે. નાગરિક સંશોધન કાયદો 2019 પતંગમાં પણ દેખાશે. નાગરિક સંશોધનના કાયદાને સમર્થનમાં એક સાથે હજારો સીએએના પતંગ બનાવવામાં આવ્યા છે. સીએએ કાયદાની જનજાગૃતિ માટે ઉત્તરાયણ પર્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પશ્ચિમ ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પીએમ મોદી અને અમિત શાહને શુભેચ્છા આપતા પતંગ બનાવવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વમાં ભાજપ કાર્યકરો આ પતંગ ઉડાવશે અને ઉત્તરાયણમાં સુરતનું આકાશ સીએએના પતંગથી છવાશે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં પતંગોના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. સવારથી વાદળછાયું વાતાવરણને લઈ અને પતંગના રસિયાઓમાં પતંગોની ખરીદી ઓછી જોવા મળી છે. વાતાવરણ સારું રહેશે તો પતંગોના રસિયાઓ વધુ પતંગોની ખરીદી કરશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. ગત વર્ષથી આ વર્ષે પતંગોનું 10% વેચાણ થયું છે, જેને લઈ અને વેપારીઓમાં ચિંતાનો માહોલ છે.
પંથક ની અંદર જે અમુક ગામો ની અંદર જે આજ સવારથી જ વાદળ થયું વાતાવરણ છે, અત્યારે આપણે અમુક જે વડિયાના જે પતંગના જે વેપારીઓ છે તેમની પાસે આપણે જાણવાના પ્રયાસો કરશું કે આજની દિવસમાં જે આ પતંગના રશિયાઓમાં કેવો અત્યારે ઉબડકો અને માહોલ જણાઈ રહ્યો છે, ત્યારે આ વેપારીઓને અત્યારે કેવી પોતાની રોજી રોટી માટે પણ આવક છે તેવું પણ આપણે જાણવાના પ્રયાસો કરશું. બરાબીમાં અત્યારે હાવ માહોલ ઠંડો થઈ ગયો છે, ગ્રાહકી જેવું કઈ છે નહીં, વેપાર ધંધા અત્યારે હાવ નબળા થઈ ગયા. આ વર્ષે તફાવતમાં અત્યારે આજની તારીખમાં અમારા ધંધો જે હોય એ 10% જ છે, જેવો જોઈએ એવો વેપાર છે જ નહીં, દર વર્ષે એવો વેપાર જ નથી, ખાલી 10% વેપાર છે. આ વર્ષે વળતર કઈ જોઈએ એવું મળવાનું જ નથી, માલ તો બધો પીળો જ છે, જે ખરીદી કરી છે એમાં 50% વેપાર થઈ જાય તોય સારું, એવો વેપાર થતો એવું દેખાતું નથી. અત્યારે હાવ માહોલ નબળો જ છે, નુકસાનીઓ પણ જાય તેવું અહીંના વેપારીઓ જણાવે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એક ખાનગી શાળામાં પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પક્ષી બચાવો અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા માટે નાના ભૂલકાઓની રેલી નીકળી હતી અને આ રેલીમાં નાના ભૂલકાઓ વિવિધ પક્ષીની વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા. બાળકોમાં પણ અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો કબૂતર, મોર, પોપટ, કાગડું અને ચકલી જેવા પક્ષીઓ બન્યા. ઉત્તરાયણના પર્વમાં દોરીથી અબોલ પક્ષીઓને નુકસાન ન થાય તેવી અપીલ પણ કરી. ઉત્તરાયણ જે તહેવાર છે એ તહેવારની અંદર સૂર્ય સ્નાન અને દાનપુણનું પર્વ છે, પણ કંઈક વર્ષોથી પતંગનો એક ફેસ્ટિવલ બની ગયો છે, માટે પતંગના ફેસ્ટિવલથી જે પક્ષીઓ જે એના સમયમાં જે વિહરતા હોય એ દરમિયાન એને જે નુકસાન થાય છે એ નુકસાન ન થાય અને પતંગ કરતાં જે હકીકત સાચું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય બધા લોકો સમજે અને પર્વને સારી રીતે મનાવે એના માટે અમારા બાળકો એક મેસેજ લઈને નીકળ્યા છે આજે કે બર્ડને બચાવો, પક્ષીઓ બચાવો, પક્ષીઓ બચાવો અને માનવતાને તમે વ્યક્ત કરો. મારો બાળક પિજન બનીને આવ્યો છે અને મારો સંદેશ છે કે જેમ આપણે આપણા બાળકની કેર કરીએ છીએ એ રીતે પક્ષીઓ બી કરે છે. આકાશમાં પક્ષીઓ ફરે છે તો કેટલું સરસ લાગે છે, જો ઉત્તરાયણમાં કાંચવાળા દોરાથી એ લોકોનું પગ કપાય, પંખ કપાય, એ લોકો ઘાયલ થાય, આપણા છોકરાને વાગે તો આપણને કેટલું દુઃખ થાય, એ રીતે પક્ષીઓના બાળકને કે પક્ષીઓને બી કશું થાય તો એ લોકોને બી દુઃખ થાય છે. એટલે મારો સંદેશ એ છે કે પતંગ તમે ચગાવો પણ પક્ષીઓને ધ્યાનમાં રાખી. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જે રીતે કહી શકાય કે ઉત્તરાયણનો પર્વ હવે શરૂ થવાની તૈયારીમાં છે, થોડાક જ કલાકો બાકી છે ત્યારે અનેક લોકો દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યો છે. પક્ષી બચાવ અભિયાન અંગે પણ નાના ભૂલકાઓ દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યો છે. કેમ ઉત્તરાયણનો તહેવાર હોય છે ત્યારે અબોલ પક્ષીઓ દ્વારા જે અબોલ પક્ષીઓને દોરી અને તેના કારણે તેમને નુકસાન થતું હોય છે તેને લઈને અબોલ પક્ષીઓને બચાવવા માટે પણ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢના કેશોદમાં પતંગની દોરીથી ઘાયલ પશુ અને પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ પતંગ ચગાવનારને અપીલ કરાઈ છે કે પશુ પક્ષીને ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવે. તો વાત કરીએ કેશોદમાં પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પશુ પક્ષીઓને જો ઈજાગ્રસ્ત થાય તો તેમની સારવાર કરી આપવામાં આવે છે. સાથે જ તેમણે જાહેર જનતાને અપીલ કરી છે કે પશુ પક્ષીઓને ઈજા ન પહોંચે તે પ્રકારે તેઓ પતંગ ચગાવે અને ઉત્તરાયણનો તહેવાર મનાવે. પતંગ ચગાવનારાઓ થોડું ધ્યાન રાખી અને પતંગ ચગાવે, પશુ પક્ષી ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખી અને પતંગ ચગાવે તેવી અપીલ કરવામાં આવી છે. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જુદા જુદા 15 જેટલા દેશોના 55 પતંગબાજો અને ભારતના ગુજરાત સહિત જુદા જુદા વિવિધ રાજ્યોના 45 પતંગબાજો સહિત કુલ 100 જેટલા પતંગબાજોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી ડોક્ટર આશાબેન પટેલ, કરશનભાઈ સોલંકી, અજમલજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમવાય દક્ષિણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વાતખરીએ મુરારી બાપુની ઉપસ્થિતિમાં યોજાયું જાજર માન જલસો. અમદાવાદના ટાઉન હોલ ખાતે આયોજિત જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણનું મુરારી બાપુના હસ્તે અભિવાદન કરાયું, જેમાં શબ્દ અને સૂરના મહારથીઓ એમની કલા પ્રસ્તુતિ કરી અને મહોત્સવમાં આરતી મુનશી અને શ્યામલ સૌમિલ દ્વારા સુગમ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી. આ ઉપરાંત અનેક કવિઓએ કવિતા પઠન કર્યું હતું. તો મુરારી બાપુ અને ગુજરાત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. તો આ સાથે મને અને શિવાનીને રજા આપશો. નમસ્કાર.